રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ઇરિગેશન ડી ટુ કેનાલના ડાબા કાંઠે કાઢીઓ ન હોવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા. છેલ્લા એક મહિનાથી સતત વરસતા વધારે વરસાદને કારણે ખેડૂતોના પાક પાણીમાં ડૂબતા નારાજગી. મોજ ઇરિગેશન યોજના પૂર્ણ થતાં 60 વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છે. આ યોજનાની ડી ટુ કેનાલ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં પાણીનો નિકાલ ખેડૂતોના ખેતરોમાં થાય છે. આ વેસ્ટ પાણીને ધોઈને વકડા કે પડતર જગ્યામાં કરવાને બદલે ખેતરોમાં થાય છે. 40 દિવસ સુધી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. ચોમાસું ખરીફ પાકમાં કેનાલના પાણી ભરાવાથી ભરી ગયા છે. લગભગ 2000 વીઘાનો પાક 100% ભરી ગયેલ છે. રવિ પાકના સિંચાઈના પાણી હોય જે દરમિયાન ખેતરમાં પાણીનો નિકાલ થતો હોય ખેડૂતોના ખેતરમાં ચોમાસા દરમિયાન 3-4 દિવસ વરસાદી પાણી કેનાલમાં વહે છે. આ પરિસ્થિતિની 20 વર્ષથી રજૂઆત કરવા છતાં આનું કોઈપણ નિરાકરણ આવેલ નથી. ખેડૂતોના કપાસ, મગફળી, એરંડા, તલ જેવા તમામ પાકો બળીને ખાક થઈ ગયા હોય જેથી આજરોજ ખેડૂતો દ્વારા મોજ ઇરિગેશન ઓફિસે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર કોઈ પણ કાર્યવાહી નહીં કરે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. ખેડૂતો દ્વારા અત્યારે મોજ ઇરિગેશન કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. મોજ કેનાલનો ડાબા કાંઠાની ડી ટુ કેનાલનું કાઢીઓ ન હોવાથી આ કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં જાય છે. ચોમાસા દરમિયાન વરસાદ રહી ગયા પછી પણ 4-4 દિવસ આ પાણી ચાલતા હોય અને ખેડૂતોમાં ભરાયેલા રહે છે ખેતરોમાં. આજે આ વરસાદ સતત એક મહિનાથી આ પડતો હોવાથી લગભગ 40 દિવસથી આ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેથી ખેડૂતોના પાક બળી ગયા છે અને સડી ગયા છે અને ખેડૂતોને ચાલવા અને આવવા માટેની પણ મુશ્કેલીઓ છે. ઘાસચારા પણ સડી ગયા છે. આ પરિસ્થિતિમાં સરકારે અને વહીવટીતંત્રે તાત્કાલિક એ પ્રશ્ન હલ કરવો જોઈએ એવી અમે માંગ માટે અમે ખેડૂતો લઈને આવ્યા હતા.